अग्नि भूमि वायु वारी ने आकाश। तो हवे पांच तत्वों क्या है? आकाश तत्व, आकाश शब्द नहीं, अवकाश तत्व छे, अवकाश छे। अवकाश नी अंदर थी शू उत्पन्न थाय छे? एर, एटले वायु उत्पन्न थाय छे। अवकाश में वायु आवे छे अने वायु माथी अग्नि उत्पन्न थाय छे, पेला घर्षण थी। અને અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે, જર ઉત્પન્ન થાય છે, આ બધું થાય ને, નેગેટિવ થાય એટલે, અને જરની અંદરથી પછી પૃથ્વી ઉત્પન્ન થાય છે। તો મૂળ તત્વ કયું છે? અવકાશ। તો અવકાશ તત્વ શું છે? એ પરમાત્મા જે છે, ખ્યાલ આવ્યો? એ પરમાત્મા અને માયા, પરમાત્મા તો કશું જ કરતા નથી, એમને જ છે, પણ તેમ છતાંય ત્યાં કશીક વસ્તુ ઉત્પન્ન થાય છે, તેનું નામ છે કાલ, સમય। દાખલા તરીકે હું એમને એમ બેઠો છું, નથિંગ ઇઝ ગેટ અરાઇઝ થયું, પણ ઇવન ધો યુ લુક સમથિંગ ઇઝ હેપન, વોટ ઇઝ હેપન? ટાઈમ સ્પેસ। હું આ બેસી રહ્યો, કશું જ ના કર્યું તો ટાઈમ થયો 20 સેકન્ડ થી, વોટ ઇઝ 20 સેકન્ડ? એને કાલ કહેશે, એને કાલ। કાલ એટલે તમે ખબર છે, કાલનું મોટું નામ મહાકાલ, આ કાલ એટલે મહાકાલ છે, અને મહાકાલ એ કોણ? એટલે શિવ। ઉજ્જૈનમાં તમને ખ્યાલ હોય તો મહાકાલ નામ છે, ઉજ્જૈનમાં મહાકાલ નામ છે, તો મહાકાલ। એટલા માટે ઘણા લોકો, ગામડાના લોકો બોલે છે ને, શિવ સ્વયંભૂ છે। પરમાત્માએ ક્યાં ઉત્પન્ન કર્યું? પરમાત્મા તો કઈ લેવા દેવા નથી, પણ એમને એમ જે ઉત્પન્ન થઈ વસ્તુ, એનું નામ ટાઈમ સ્પેસ છે। હવે સમજ પડી ને? તો શિવ સ્વયંભૂ કેમ છે? કાલ છે એ સમય છે, એ સમય છે ટાઈમ સ્પેસ, દેટ ઇઝ ધ સ્પેસ। તમે કલ્પના કરો ને, આપણે કઈ જ કરતા નથી, આ એમને એમ બેસી રહ્યા, તો પણ કશીક વસ્તુ બની, શું બની? 3 સેકન્ડ થઈ, વોટ ઇઝ 3 સેકન્ડ? વોટ ઇઝ 3 સેકન્ડ? હવે ખ્યાલ આવે તમને? એ કાલ છે, એ મહાકાલ છે, તમને ઓળખી દીધો, એટલે મહાકાલ એનું નામ આપ્યું છે, એટલે શિવ। આપણે જ્યાં મંદિરોમાં જે શિવ છે, એ તો પછી આપણે એની મૂર્તિને બનાવીને આપણે પૂજા કરીએ છીએ, પણ એનો ખરો ઉદ્દેશ આ છે, એટલે મહાકાલ સ્વયંભૂ છે। કાલ ઉઠીને પણ તમને કોઈ એમ કે શિવ સ્વયંભૂ છે, તો ધીસ ઇઝ ધ આન્સર। અને કુદરતી રીતે આપણે ને શ્રાવણ મહિનામાં શિવ શિવ કરીએ, શિવનું મહત્વ બહુ છે, અને ઘણા લોકોને શિવ જ મુખ્ય છે, શિવ જ મુખ્ય છે। તો આ જે કાલ ઉત્પન્ન થયું, એ સ્પેસ ઉત્પન્ન થઈ, એ જે સ્પેસ છે ટાઈમ સ્પેસ। તો કોઈ બી વસ્તુ ઉત્પન્ન થઈ તો એની એક નેગેટિવ સાઈડ પણ ઉત્પન્ન થાય। દાખલા તરીકે સમથિંગ બન્યું, તો સમથિંગ બન્યું તો બીજું હોય ને, એ શેના પર ઉભું છે? તો કાલનું નેગેટિવ એ આવ્યું કાલી, એ માતાજી આયા। હું મંત્ર કહેતો છું ને, માતાજીનો મંત્ર કરો, કાલી કહો, માયા કહો, ગમે તે કહો, તો આ એક જગતની એક જબરજસ્ત વસ્તુ છે। તો સ્પેસ અને આ કાલી, આ શક્તિ, એટલે નથી કહેતા શિવ શક્તિ, શિવ શક્તિ। તો હવે શિવ શું છે, કાલી શું છે, સ્પેસ શું છે? હવે તમને તમારા મગજમાં આવશે, સ્પેસ એટલે પરમાત્માનો પ્રારંભ, જે આ બધા દેવો આપણે ભગવાનો કરીએ, તો સ્પેસ એટલે શિવ, પેલા શું કહેવાય, અવકાશ। તો અવકાશના જે દેવ છે એ પ્રસ્થાપિત થયા છે, કયા? તો વિષ્ણુ। તમે કોઈ ગુરુને માનતા હો તો અવકાશ છે, ઈસુ ખ્રિસ્ત અવકાશ છે, બુદ્ધ અવકાશ છે, મહાવીર અવકાશ છે, તો સાંઈબાબા મૂકો અવકાશ છે, ખ્યાલ આવ્યો? તો હવે એક જ વસ્તુ છે કે અવકાશને એક જ દેવ રાખવા ને, બહુ રાખવાની શું જરૂર છે, એમાં બધા જ આવી ગયા, વિષ્ણુમાં સાંઈબાબા આવી ગયા, ગુરુ આવી ગયા, સિંહ બધું આવી ગયું। તો અવકાશ તત્વ છે, એને વંદન કરો,
અવકાશ તત્વાય નમઃ, એટલે આપણે અવકાશ તત્વના એક દેવ ઘરમાં રાખીએ છીએ. પછી વાયુ તત્વ ઉત્પન્ન થાય છે, તો વાયુ તત્વ શું છે? વાયુ તત્વ એટલે એર. તો વાયુ તત્વમાં કોણ આવે? આપણે લોકો પેલા જે હિન્દુ લોકો મોટે હનુમાનજી, એ વાયુમાં. શનિ મહારાજ વાયુમાં. માતાજીના મંદિરમાં જાવ તો ભૈરવ. પેલા જૈન હોય ઘંટાકર્ણ, એટલે વાયુ તત્વ છે, વાયુ દેવતા પોતે. તો પગે લાગો, વાયુ દેવતા વાયુ દેવતાને વંદન કરો. એના પછી જે દેવ છે ખેલાયો, એ અગ્નિદેવ છે. તો અગ્નિ એટલે શક્તિ છે. આપણી અંદર જે શક્તિ કે પાવર છે, એ શક્તિ દેવી જ છે. જે જગા એનર્જી છે, એનર્જીનું ક્યાં રૂપાંતર થાય છે? કંઈક બન્યું, એનર્જી બની, એના રૂપાંતરો થયા કરતા હોય છે. સૂર્યમાંથી એનર્જી નીકળી, તમને દેખાય નહીં, કિરણ એમને એમ ગયા, પણ વૈજ્ઞાનિકોએ ખોરી કાઢ્યું કે આ ભેગું કરો તો સોલાર બને છે. એટલે શક્તિ રૂપાંતર પામ્યા કરતી હોય છે. તો શક્તિ જે કાલી મૂળ જેને તાકાત કહેવામાં આવે, તો શક્તિ એટલે કોણ કહેવાય? શક્તિ કહેવાય, એનર્જી કહેવાય, દેવી કહેવાય, કોઈ પણ માતાજી કહેવાય, સરસ્વતી લક્ષ્મી, એ બધા આમાં આવી જાય. યજ્ઞ નારાયણ યજ્ઞ દેવતા અગ્નિ તત્વમાં આવી જાય. સમજ પડી? આ જ્યોતિષવાળા જે મંગર જે યુઝ કરે છે, એ અગ્નિ તત્વમાં આવી જાય. તો અગ્નિ તત્વને વંદન કરવાનું, અગ્નિ તત્વ આય નમઃ. આપણે અગ્નિ તત્વને વંદન કરવાનું. હવે બીજું, આ પાંચ આના અગ્નિ તત્વ પછી જલ તત્વ આવ્યું. તો જલ તત્વ કોણ છે? કુંભમાં જલ મૂકીએ છે, કુંભમાં એ જલ તત્વ છે. જૈન લોકો પાણી ભરેલા કુંભની પૂજા કરે છે. ઇવન તમે મસ્જિદમાં જાઓ તો પેલું વજુ કરવા માટે પેલા પાણી રાખે, પેલામાં કુંભનું ના પેલી એ મૂકે છે, કુપ્પી ભરેલી મૂકે છે. તો જલ તત્વ કયા છે? જલ દેવતા છે, ગણપતિ દાદા છે, ગણેશ, એ ગણેશને જલ તત્વમાં ગણાય છે. વરુણ દેવતા છે, એ જલ તત્વમાં ગણાય છે. તો જલ તત્વને વંદન કરો, જલ તત્વાય નમઃ. પછી જલ તત્વ પછી આવે છે પૃથ્વી તત્વ આવે છે. તો પૃથ્વી તત્વ કયો છે? શિવ. શિવલિંગ જેવી જ પૃથ્વી છે, અર્થ જે છે પૃથ્વી તત્વ બધું શિવ છે. આપણે ઘરના ઉમરાની પૂજા કરીએ છીએ, શિવ છે કે ને? ઘરના ઉમરાની પૂજા કરીએ, શિવ જ છે. તો પગે લાગો અને પૃથ્વી તત્વાય નમઃ. હવે એક સમજી લો, પાંચ તત્વનું પૂજન છે, એના પરથી પ્રસ્થાપિત થયેલું છે દેવ પંચાયત. અને જુદી જુદી પાંચ પંચાયતો છે, એમાંથી તમને કઈ પંચાયત અનુકૂળ છે એ પંચાયતની પૂજા કરવાની છે. આજે બેનના માટે આપણે દેવી પંચાયત બનાવીશું. પાંચ તત્વો હોવા જોઈએ. પછી તમને કોઈ એમ કે અહીં માતાજી તમે રાખ્યા છે, કોઈ એમ કે લો ભાઈ પેલો શું કહેવાય કે સરસ્વતી રાખો, તો સરસ્વતીની મૂર્તિ સાઈડમાં રાખો, કારણ કે પેલા અંદર આવી જ ગઈ છે સરસ્વતી. સમજ પડી? કોઈ કે અંબાજી રાખો, અંદર આવી જ ગયા છે. તો બધા માતાજી એક જ સ્વરૂપે આવ્યા છે. પણ તમે યાદ રાખો કે અગ્નિ તત્વની પૂજા કરી રહ્યા છો તો આ ઝઘડો થશે નહીં. કારણ કે હું બધે ફરું છું, ઘણા ઘેરને ઘણા લોકોને ઘેર, તો એક જણાએ ઘેર ગયો તો કેટલા ભગવાન હતા? 87. એ બચારો સવારે 3 વાગે ઉઠીને ચોલ્લા કરે. પછી એમ કે હું આ પૂજા કરું છું કારકા માતાની, પછી એમ થાય કે સરસ્વતીની ખોટું લાગશે એ પૂજા કરું. પછી સારું, મને મનમાં એમ થાય કે સરસ્વતીની કરી અને અંબાજીને કે તું હતો આવે, આ મેલડી માતાનું આમ થશે, પછી આ બાજુ મારા પેલી માતાજી ખોડિયાર માતાનું આમ થશે. બધી કેટલું બધું કરો, બધી શક્તિ એક જ છે, અગ્નિ તત્વ છે, રાઈટ? અને હું તમને બધાને કહું છું, કોઈને એમ લાગે કે ભાઈ મારે કયા દેવ જોઈએ, તો હું તમને કાઢી આપીશ. પાંચ જ મૂર્તિ રાખો. શંકર ભગવાનના મંદિરમાં જાઓ, શિવના મંદિરમાં, તો શું છે? શંકર ભગવાન પૃથ્વી તત્વ, પાછળ માતાજી ઉભા છે અગ્નિ તત્વ, બાર હનુમાનજી છે વાયુ તત્વ, આ બાજુ ગણપતિ છે જલ તત્વ, હવે ત્યાં આકાશ તત્વમાં કાચબો મૂક્યો છે, કચ્છપ. બધા ધર્મ માણસોના જ છે, માણસ હ્યુમન ક્રિએટેડ છે.
આપણે લોકો બધા ભેગા થઈને બનાવેલા છે. ઇવન તમે બુદ્ધના મંદિરમાં જાઓ, હાથીનું મોડું હોય છે, બુદ્ધ ભગવાન હોય છે, ત્યાં અગ્નિ તત્વ માટે દીવો સળગાવે છે જ નહીં. ઇવન મસ્જિદમાં તમે જાઓ તો પેલું માથું જમીન પર નમાજ કરીને અડાડે છે કે નહીં, વજુ કરવા પાણી રાખે છે કે નહીં. તો જ્યાં જલ તત્વ છે એ શ્રી ગણેશાય નમઃ છે. તો કેમ જલ તત્વનું આટલું મહત્વ છે? તો બોડીની અંદર 70% જેટલું જલ હોય છે, એટલે જલ તત્વને પ્રાધાન્ય છે. પણ બધા ધર્મો ભેગા કરી એનો જો નિચોડ કાઢવામાં આવે તો જવાબ આ સેમ જ છે. પણ આ લોકો એટલું યુક્તિપૂર્વક પોતપોતાનું માર્કેટ ચલાવે છે અને એના કારણે આ એવું છે કે હું તમે મારી પાસેથી જતા રહો એટલા માટે હું મારું કશુંક તમને બગાડી દઉં, એટલે તમે અહીંથી જાઓ નહીં. આ તો ગુરુઓએ શિષ્યોને છોડવા નથી, કારણ કે શિષ્ય વડે રૂપિયા કમાવાય છે. આ દુઃખની વાત છે. વાસ્તવમાં તો ગુરુએ માર્ગદર્શન કરવાનું હોય છે. એટલે તો હવે ભગવાનને ખૂબ ભાવથી પગે લાગો, અગ્નિ દેવતાને વંદન કર્યું છે અને પછી તમે જલદેવતાને વંદન કર્યું છે અને પછી પૃથ્વી દેવતાને વંદન કર્યું છે અને આ પાંચે પાંચ જે દેવતાઓ છે